मनोकामना सिद्धिविनायक गणेश मंदिर अरवली जिल्ला में आवेलू एक प्रसिद्ध अने जमणी सूडना गणेश तरीके आ मंदिर ओळखाय छे। आ मंदिर नुं नाम मनोकामना सिद्धिविनायक राखवामां आव्युं छे। कारण एक ज छे के आ मंदिरनी मूर्ति जे छे ए मूर्ति दरेकनी मनोकामना पूर्ण करे छे। आ मूर्तिनी स्थापना मोड़ासाना नगरशेठ जेने नदीमांथी आ मूर्ति मळी हती अने एनी स्थापना करवामां आवी हती। आ मूर्तिनी ज्यारे स्थापना थई त्यारे एम कहेवाय छे के 250 वर्ष पहेला आ मूर्तिनी स्थापना करेली छे। अने आ मंदिरनी अंदर दर वर्षे गणेश महोत्सव करवामां आवे छे। अने आ गणेश महोत्सवनी अंदर दरेक भक्तो पोतानी शक्ति प्रमाणे पाठ पूजा करी अने भक्तवान गणपतिना आशीर्वाद प्राप्त करे छे। आ गणपतिना 10 दिवसना महोत्सवनी अंदर भगवान गणपतिनी पत्र पुष्पथी पूजा, अलग अलग अभिषेकथी पूजा अने 10 दिवसनी अंदर भगवान गणपतिने 1008 लाडूनो यज्ञ करी अने प्रसन्न करवामां आवे छे। दररोज સાંજે 7 વાગે જે આરતીનો સમય હોય છે, આરતીના સમયની અંદર 1000 થી 1500 માણસ જેટલું અહીંયા પબ્લિક દર્શનાર્થી આરતીનો લાભ લેવા માટે ભેગું થતું હોય છે અને રોજના 1000 થી 1500 લાડુનો પ્રસાદ પણ અહીંયા ગાળી વેચવામાં આવે છે। દર મંગળવારે મંદિરના દર્શન માટે દૂર દૂરથી લોકો ચાલતા આવે છે। દર મહિનાની સંકષ્ટી ચોથ હોય એ સંકષ્ટી ચોથની અંદર દર મહિને લોકો દર્શન કરી અને સંકષ્ટી ચોથનું વ્રત કરી અને એનો પ્રસાદ અહીંયા પ્રાપ્ત કરતા હોય છે। બીજા નંબરમાં આ ગણપતિ મંદિરની અંદર સુવર્ણ સિંહાસન આ વર્ષે બનાવવામાં આવ્યું। 250 ગ્રામ સોનું વાપરી અને ભગવાન ગણપતિને સુવર્ણ સિંહાસનમાં બિરાજમાન કરવામાં આવ્યા। આના પહેલાં ચાંદીનું સિંહાસન હતું અને દરેક ભક્તોની આસ્થા અને દરેક ભક્તોનું દાન ભેટ જે મળ્યું એનાથી ભગવાનને સુવર્ણ સિંહાસન પર બિરાજમાન કરવામાં આવ્યા છે। અને 2022ના ગણેશ મહોત્સવની ખૂબ બધા ભક્તો ભેગા મળીને જોરશોરમાં ગણપતિના મહોત્સવની તૈયારી કરી રહ્યા છે। આવતીકાલે ભગવાન ગણપતિ વેરાસર પધારશે અને દરેક ભક્તોનો એક જ જય જયકાર છે, ગણપતિ બાપ્પા મોરિયા જય ગણેશ। હું પટેલ અરવિંદ કુમાર ગોવિંદભાઈ, મારકાપુરી સોસાયટી રહીશ। આજે જણાવતા આનંદ થાય છે કે સતત 13મા વર્ષે પણ આ વખતે અમે સોસાયટીની અંદર ગણેશ મહોત્સવ ઉજવી રહ્યા છીએ। આજ રોજ સરસ શોભાયાત્રા નીકળી જેની અંદર 200 થી 300 રહીશોએ ભાગ લીધો અને સમય અનુસાર આજે અમે ગણપતિ દાદાની સ્થાપન કર્યું છે। સતત 13 વર્ષથી સોસાયટીના રહીશ એવા મનોહર કાકાના માર્ગદર્શન હેઠળ આ પ્રોગ્રામ અમે કરી રહ્યા છીએ, જેની ભવ્ય ઉજવણી અમે કરવા જઈ રહ્યા છીએ। ત્યારે અમને જણાવતા આનંદ થાય છે કે સોસાયટીની અંદર આજથી આ કાર્યક્રમની શરૂઆત થતાં અમે સાંસ્કૃતિક કાર્યક્રમ, ભવાઈ, રાસ ગરબા, બાળકોનું કૌશલ્ય વિકસે તેવા અવનવા કાર્યક્રમો, ભજન મંડળી જેવા દરરોજ કંઈક અવનવા પ્રોગ્રામો સાથે આ સૌના સાથ અને સહકારથી આ પ્રોગ્રામ કરવા જઈ રહ્યા છીએ। ધન્યવાદ।